નમસ્કાર દર્શક મિત્રો, હું લીલુ કોટવાડિયા, સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શ્રીમદ ભાગવત વલ્લભ આચાર્યની 542મા દીપ પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વૈષ્ણવ મંડળ દ્વારા સોની બજારમાં આવેલ મુખ્ય હવેલી ખાતેથી યુવા વૈષ્ણવ લલિતકુમારજીના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે એક વિશાળ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય હવેલી ખાતે સવારે 7:30 વાગ્યેથી મંગળા આરતી દર્શન, ત્યારે 10:30 કલાકે પણ 11 વાગે તિલક આરતી, બપોરે 12:30 વાગે રાજભોગ ધરાયો હતો. જ્યારે આ શોભાયાત્રામાં પુષ્ટિ સંપ્રદાયના પરંપરા ધ્વજા પ્રતાકતા તેમજ ડંકા નિશાન છત્ર સમર અને કીર્તન મંડળી સાથે આનંદ અને ઉત્સાહપૂર્વક 5:00 વાગે મુખ્ય હવેલી ખાતેથી નીકળી અને ઝીકરિયા ચોક, ગાંધી ચોક થઈને રાજગમ માર્ગો પર બંબા ગેટ, ભગતસિંહ ચોક, વીજળી રોડ, પરંપરાગત પાંજરાપુર તેમજ નટવર રોડ પર થઈને મુખ્ય હવેલી ખાતે 7:00 વાગે પહોંચી, જેમાં ધર્મસભા રૂપાંતર થઈ હતી, જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, તેમજ શ્રીમદ વલ્લભચાર્યજીના પ્રાગટ્ય ઉત્સવના જુદા જુદા ધાર્મિક કાર્યક્રમ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના ભાવિક ભક્તોએ લાભ લીધો હતો, તેમજ તમામ પ્રસંગના સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આ પ્રસંગે કાર્યક્રમના બનાવ મુખ્ય હવેલી યુવા વૈષ્ણવ લલિતકુમારજીના માર્ગદર્શન હેઠળ સુનિલભાઈ ધોળકિયાના, હસમુખભાઈ રાજપરા, અશ્વિનભાઈ રાજપરા, મનોજભાઈ સોની વગેરે ભારે જહેમત ઉઠાવી હતી. એવા સમયે અમારા રિપોર્ટર દિનેશ ચંદ્રવડિયા તેમજ સરફરાજ કોડી દ્વારા ખાસ સુનિલભાઈ તનસુખભાઈ ધોળકિયા સરકારના સોની મંડળના પ્રમુખ તરીકે આજરોજ વક્તવ્ય આપું છું કે ઉપલેટા વૈષ્ણવ ધર્મના આચાર્ય એવા શ્રી મહાપ્રભુજીનો 542મો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ઉપલેટા શહેરના વૈષ્ણવો એક આખી શોભાયાત્રા નીકળી છે. આ ધર્મના પ્રચારથી શ્રી વલ્લભાચાર્ય જે પૃથ્વી ઉપર 84 બેઠકોનું ભ્રમણ કર્યું છે, તે જ રીતે આપ સર્વે વૈષ્ણવો સાથે ઉપલેટાનું ભ્રમણ કર્યા છે. બોલ શ્રી ગિરિરાજ.